एक सेवा केंद्र जोड़ू है लोगों ने सुविधा मिले लोगों ना काम ना मामलतदार कचेरी नवा बिल्डिंग ना लोकार्पण प्रसंगे नहीं आपने बच्चे उपस्थित जो ने आपने हमना सामने देवा हमारा लोकसभा ना साथी छोटा मंदिर पर मत विस्तार ना सांसद बेन श्रीमती गीता बेन राठवा अपना नर्मदा जिला ना भारतीय जनता पार्टी ना प्रमुख अने भरूच ने नर्मदा जिला ना सहकारी आगेवान दूध धारा डेरी ना चेयरमैन सुगर फैक्ट्री पण चेयरमैन तो आदरणीय श्री घनश्याम भाई पटेल नर्मदा जिला ना आरएसी श्री व्यास साहेब गुजरात सरकार ना पूर्व वन अने आदिवासी कल्याण मंत्री भाई श्री सब्दसरण भाई कड़वी जिला ना महामंत्री प्रवासन निगम ना डायरेक्टर भाई श्री गजेंद्र सिंह जी जाडेजा भारतीय बेन कड़वी जिला पंचायत ना सदस्य बेन शारदा बेन अन्य સદનના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આપણા લોક લાડવડા ભરૂચ લોકસભાના સાંસદ અને મારા વડીલ જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ આજે ગઢેશ્વર તાલુકાના નવીન સેવા સદનના મકાનના લોકાર્પણ થયું. માન્ય ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ સાહેબ અને મહેસૂલ વિભાગના મંત્રી કૌશિકભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે આ ગઢેશ્વર તાલુકાને સેવા સદનનું ખૂબ મોટું બિલ્ડિંગ મળ્યું છે. આ ગઢેશ્વર તાલુકોમાં નર્મદાના ખોળામાં આવેલો છે અને આ તાલુકામાં તમામ આદિવાસી પ્રજા રહે છે, ત્યારે આ પ્રજાને ધ્યાને લઈને આ તાલુકાને સેવા સદનનું મકાન આજે મળ્યું છે અને એ પણ દિવાળીના પછી લાભ પાંચમના દિવસે આ મકાન મળવાથી આ પ્રજાને આજે આ પ્રજા ગઢેશ્વર તાલુકાની ખૂબ ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરે છે. જે પણ દાખલા હોય, રેશન કાર્ડ હોય, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડની જે કંઈ સમસ્યાઓ છે એ આજથી આ મકાનમાં ઉપલબ્ધ થશે અને ગુજરાત સરકારે લગભગ 9.5 કરોડના ખર્ચે આ બિલ્ડિંગ ગઢેશ્વર તાલુકાને આપ્યું છે. તો આ તબક્કે હું ગુજરાત સરકારને ખૂબ ખૂબ આભારી છું અને અભિનંદન પણ પાઠવું છું. તારીખ 18/2014ના રોજ અમલમાં આવ્યો. કુલ ગામો 94 છે. આપણી આજુબાજુ આવેલ પ્રવાસ ગામ વંદે માતરમ. વંદે માતરમ.
પણ આમાં પ્રાણ પુરવાનું કામ આપણા કલેક્ટર સાહેબે કર્યું છે અને સાથે સાથે આપણા નાયબ કલેક્ટર વ્યાસ સાહેબે કર્યું છે. નાની મોટી જે ગીતાબેન રાઠવા આપણા નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ભરૂચ ને નર્મદા જિલ્લાના સહકારી આગેવાન દૂધ ધારા ડેરીના ચેરમેન સુગર ફેક્ટરી પણ ચેરમેન તો આદરણીય શ્રી ઘનશ્યામભાઈ પટેલ નર્મદા જિલ્લાના આરએસી શ્રી વ્યાસ સાહેબ ગુજરાત સરકારના પૂર્વ વન અને આદિવાસી કલ્યાણ મંત્રી માનનીય સભ્યશ્રી કડવી જિલ્લાના મહામંત્રી પ્રવાસન નિગમના ડાયરેક્ટર માનનીય ગજેન્દ્રસિંહજી જાડેજા ભારતીબેન તડવી જિલ્લા પંચાયતના સદસ્ય બેન શારદાબેન અન્ય સદનના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આપણા લોક લાડુલા ભરૂચ લોકસભાના સાંસદ અને મારા વડીલ જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ આજે ગઢેશ્વર તાલુકાના નવીન સેવા સદનના મકાનના લોકાર્પણ થયું. માન્ય ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ સાહેબ અને મહેસૂલ વિભાગના મંત્રી કૌશિકભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે આ ગઢેશ્વર તાલુકાને સેવા સદનનું ખૂબ મોટું બિલ્ડિંગ મળ્યું છે. આ ગઢેશ્વર તાલુકામાં નર્મદાના ખોળામાં આવેલો છે અને આ તાલુકામાં તમામ આદિવાસી પ્રજા રહે છે, ત્યારે આ પ્રજાને ધ્યાને લઈને આ તાલુકાને સેવા સદનનું મકાન આજે મળ્યું છે અને એ પણ દિવાળીના પછી લાભપાંચમના દિવસે આ મકાન મળવાથી આ પ્રજાને આજે આ પ્રજા ગઢેશ્વર તાલુકાની
ખૂબ ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરે છે. જે પણ દાખલા હોય, રેશન કાર્ડ હોય, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડની જે કંઈ સમસ્યાઓ છે એ આજથી આ મકાનમાં ઉપલબ્ધ થશે. અને ગુજરાત સરકારે લગભગ 9.5 કરોડના ખર્ચે આ બિલ્ડિંગ ગરડેશ્વર તાલુકાને આપ્યું છે. તો આ તબક્કે હું ગુજરાત સરકારને ખૂબ ખૂબ આભારી છું અને અભિનંદન પણ પાઠવું છું. તારીખ 18/2014ના રોજ અમલમાં આવ્યો. કુલ ગામો 94 છે. આપણી આજુબાજુ આવેલ પ્રવાસ ગામ સુપાળેશ્વર અભયારણ્ય.